રાજપીપળાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ 19 હોસ્પિટલમાં આગની દુર્ઘટના અને રાહત બચાવ માટે યોજાયું સફળ મોક ડ્રિલ. સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ દર માસની તારીખ 6 કોવિડ 19 હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલમાં આગની દુર્ઘટનાના સંદર્ભે ફાયર માટેની મોક ડ્રિલ નિદર્શ યોજવાના ભાગરૂપે આજે રાજપીપળામાં આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ 19 હોસ્પિટલ ખાતેના કમ્પાઉન્ડમાં કાગળ અને પુઠ્ઠાના વેસ્ટેડ ઢગલામાં આકસ્મિક લાગેલી આગની દુર્ઘટના અને રાહતથી બચવાની કામગીરી માટેનું સફળ મોકડ્રિલ નિદર્શન યોજાયું હતું. કોવિડ 19 હોસ્પિટલના નોડલ ઓફિસર અને સિવિલ સર્જન ડૉક્ટર જ્યોતિબેન ગુપ્તાએ ઉપરોક્ત આગની દુર્ઘટના સફળ મોકડ્રિલ નિદર્શન અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ દર માસે યોજાતી આ પ્રકારની મોકડ્રિલનો હેતુ એ રહેલો હોય છે કે હોસ્પિટલમાં ફરજ પરના કાર્યરત તબીબી અધિકારીશ્રી, સ્ટાફ નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય આરોગ્ય રક્ષકોએ આ પ્રકારની આગ લાગે ત્યારે અને એબીસી અને બીસી ટાઈપના ફાયર એક્સ્ટિંગ્વિશરનો ક્યારે અને કઈ રીતે ઉપયોગ કરવો તેની કાર્ય પદ્ધતિથી સંપૂર્ણ રીતે સમજણ સાથે તેઓ વાકેફ થાય અને આવી દુર્ઘટના સમયે યોગ્ય કાર્ય પદ્ધતિ, સમયસર અને સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ સંસાધનોનો અસરકારક ઉપયોગ થાય તે રહેલો છે. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્રના અધિકારીશ્રીઓ અને હોસ્પિટલના સંબંધિત આરોગ્ય રક્ષકોની ઉપસ્થિતિમાં રાજપીપળા નગરપાલિકાના ફાયર બ્રિગેડના ફાયરમેન શ્રી અનિલભાઈ રોહિતે રજૂ કરેલા ઉકરત મોકડ્રિલ નિદર્શન દરમિયાન જુદા જુદા ફાયર ઇન્ટરગ્રેશનનો ઉપયોગ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે કાગળ, પુઠ્ઠા, લાકડું, રૂ અને પ્લાસ્ટિક વગેરે એ પ્રકારની આગ કહેવાય છે અને ડીઝલ, પેટ્રોલ, કેરોસીન અને અન્ય કેમિકલ્સથી લાગતી આગની બ્રિગ પ્રકારની આગ કહેવાય છે, તેમજ ગેસથી લાગતી આગની સી પ્રકારની આગ કહેવાય છે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.